તારે પૂછું તો એમનો પણ માનું એવું જ છે લગભગ કે રસી આવતા ડિસેમ્બર આવી જશે કારણ કે રસી શોધાય એના પ્રયોગો થાય માણસો પર આ વાયરસ સામે લડવાનું છે અને એટલે એમનેમ કોઈ પણ રસી કોઈ પણ માણસના શરીરમાં નાખી નથી દેવાતી એટલે રસીને જ્યાં સુધી લાગે કે છે ત્યાં સુધી ઘણી બધી જગ્યાએ એના પ્રયોગોમાં આશાસ્પદ રીતે એના ડેવલપમેન્ટ્સ થયા છે લગભગ પચાસથી સાઠ કિસ્સામાં આ ડેવલપમેન્ટ પોઝિટિવ છે પણ એ પોઝિટિવ હોવાનો અર્થ એ ના થાય કે આપણે ટ્રમ્પની માફક બેવકૂફ બનીને કહી દઈએ કે આઈ હેવ ફાઉન્ડ ધ વન્ડર ડ્રગ એન્ડ ફ્રોમ ટુમોરો ધ હિસ્ટ્રી વિલ બી ડિફરન્ટ અમેરિકાનો પ્રમુખ આટલી ભરી વાત કરી શકે આપણે નથી કરી શકતા એટલે આ વાત સમજી લો કે હમણાં કોઈ ના એવું કોઈ કહી શકાય એવું નથી દમણના રીતે દેશરથ વધ્યો છે કારણ કે પહેલી વાત તો એ કે કોવિડમાં બહુ જ ઓછા કિસ્સામાં ભાઈ બહુ કુલ રો કેવું બહુ સરળ સરળ છે પણ એક દિશામાં વાત ચાલતી હોય ને હું આ તમારી સાથે અડધો કલાક વાત કરું છું એના માટે અઢી કલાક વાંચું છું દુનિયાભરમાંથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન શું છે તે હું શોધી લાવું છું કુલ રો કહેવાનું ડાપણ તો મને જે છે પણ તમે બિહેવ કરો ને પેલા મને સલાહ આપતા પહેલા તમે બિહેવ કરો ને તમે કુલ રહો તમે જે કામ ચાલે છે બીજાનું એ સાંભળવા દો અને સાંભળો તો બાકીનું બધું બરાબર ચાલશે એટલે રસીને લાગે ઓળખે છે ત્યાં સુધી શક્યતાઓ નથી જોતો અને દવાને લાગે ઓળખે છે ત્યાં સુધી એની દવા નથી હમણાં જ બેઇજિંગમાં ચીનના વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે એમણે દવા શોધી છે હું એ માનતો નથી હજુ વાર છે ફેમી ફેરી ફેરીપામાવીર જાપાને એવો દાવો કર્યો હતો કે અમારી ત્યાં આ દવા શોધાઈ છે અને કોવિડ પર અસરકારક છે પણ એવું થયું નથી ભારતમાં પણ કંપનીઓ કામ કે એના કરતાં પણ સૌથી સારી આપણા દેશની સરકારી કંપની છે જે વેક્સિન અત્યાર સુધી ઘણા બધા રોગો ઉપર બનાવી ચૂકી છે એ કેટલાક વિદેશી કોલાબોરેશન સાથે કામ કરી રહી છે એણે પણ સારું ડેવલપમેન્ટ કર્યું છે પણ હજુ એ એ સ્ટેજે નથી કે એની વેક્સિન તૈયાર થઈ જાય એ સ્ટેજે હજુ કોઈપણ કંપની અમેરિકામાં ભારતમાં ભારતની જે કંપની છે વેક્સિનની આપણી એન્ટિબાયોટિક્સની જે ભારત સરકારની કંપની છે એણે પણ ખૂબ સારી પ્રગતિ કરી છે પણ હજુ હું નથી માનતો કે આવનાર ચાર છ મહિનામાં વેક્સિન બજારમાં આવે એટલે વેક્સિનના ઉપર આધાર રાખી અને આપણે કંઈ પણ કરીશું તો નિરાશ થઈશું ને મોટું જોખમ લઈશું દવા છે નહીં દવા શોધાઈ જશે પિન્ટુભાઈ એ દવા શોધીને બજારમાં મૂકતા છ મહિના લાગે કારણ કે દવા શોધાઈ જાય ભગવાન કંઈ ક્લિનિકલ ટ્રાયલ નહીં કરે તમારા માટે આપણી બધી જે અમુક વસ્તુઓ માન્યતાઓ છે ને ભગવાન આપણી સાથે છે આ સાથે છે એમાં કંઈ કંઈ વાંધો નહીં પણ એ દવા બજારમાં ક્યારે મૂકાય તમે સમજો કે એ દવા શોધાય પછી પહેલાં એના પ્રયોગો પ્રાણીઓ ઉપર થાય ત્યાર પછી લિમિટેડ હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ થાય અને ત્યાર પછી જે તે દેશની ડ્રગ સત્તાને એની મંજૂરી માટે દવા બધા ક્લિનિકલ ટ્રાયલ ક્લિનિકલ ટ્રાયલ ત્રણથી ચાર મહિના ચાલે એના આખા રિપોર્ટ સાથે હવે બજારમાં આ દવા મૂકવી છે અમારે એ માટેની મંજૂરી લેવા માટે મૂકવી પડે જેમાં બે બેથી ત્રણ મહિના લાગે એટલે એ દવા શોધાઈ ગઈ છે અને કાલે બજારમાં આવી જશે એવું થવાનું નથી હજુ તો શોધાઈ નથી કોઈ જગ્યાએ કોઈપણ જગ્યાના રિસર્ચના પરિણામો આશાસ્પદ નથી હોય આ આ ચર્ચામાં તે બેઠો એ પહેલાં આ રસી વિશે એક આ અમેરિકન કંપની છે કે જેણે મોડન આ કંપની છે કે જેણે એવું કહ્યું છે કે વી આર વેરી ક્લોઝ ટુ એમણે ચારેક કિસ્સામાં માણસો ઉપર એ પ્રયોગ કર્યો છે અને એમના મત પ્રમાણે એના સારા પરિણામ આવે છે પણ એની મંજૂરીઓનો પ્રોસેસ બહુ લાંબો છે એટલે રસી હાલ શોધાઈ જાય તેવી શક્યતા નથી આપણે ઈચ્છીએ જલ્દી શોધાઈ જાય દવા પણ જલ્દી શોધાઈ જાય એવું ઈચ્છીએ પણ વાસ્તવિકતા આપણે સમજવી જોઈએ આ દેશની કરુણતા એ છે કે પિન્ટુભાઈ જેવા માણસો એટલા બધા આશાવાદી હોય છે કે આ દેશને બધાના ઘેર હોનાના નળિયા થઈ જવાના જેમ કરીને જય બોલાવતા ફર્યા કરે બજારમાં વાસ્તવિકતામાં શક્ય નથી હોતું ને એ એક કરતાં વધારે વખત આપણે જોયું છે એટલે ભગવાન તમને કંઈ એવું નથી કહેતો કે દવા દવા હું શોધી આપીશ તમે તાર જલસા કરો મારે અત્યારે તો તમને બહુ સ્પષ્ટ કેવું છે કે હજુ કશું જ નથી એમ સમજીને ચાલો શોધાશે સારું ફાયદો છે પણ અત્યારે દવા નથી રસી નથી માટે ફરજિયાત હવે બધું ખુલ્યું છે એટલે બહાર જઈને આવો તો કપડાં સીધા બાથરૂમમાં ફેંકવાના નહીં લેવાનું દર બે કલાકે સાબુથી હાથ ધોવાના સાદો સાબુ ચાલે એમાં કોઈ કોઈ પેલા હેન્ડ વોશિંગ માટેના સેનિટાઈઝર્સની કોઈ જરૂર નહીં ધોવાનો સાબુ હશે તો પણ ચાલશે પણ ફીણ વળે એને બે મિનિટ તમારા હાથમાં રગડી અને પછી કાઢી નાખશો તો તમને કોઈ વાંધો નથી સાબુથી દર બે કલાકે હાથ ધો માસ્ક પહેરો ખાદીના કપડાનો જાતે સીવડાયેલો માસ્ક પણ ચાલશે એમાં કોઈ ખાસ પાછા એન થ્રી એન સેવન્ટી ફાઇવ કે એવા કોઈ માસ્ક લાવવાની જરૂર નથી માસ્ક પહેરો પછી ઠંડા પીણા અથવા તો ઠંડી કરેલી વસ્તુઓ ખાવાથી દૂર રહો શક્ય હોય તો ગરમ પાણીનો નાશ દિવસમાં બે વખત લો એમાં અજમો નાખો રઈ પીસીને નાખો તજ નાખો અને આદુ નાખો અને એની જે વરાળ નીકળે એ પંદર મિનિટ સુધી તમે રોજ બે વખત દિવસમાં ના નાસ લો દોસ્તો એક વસ્તુ સમજી લો કે આ રોગ તમારા શરીરમાં પેસે છે નાકથી અથવા મોએથી એટલે હાથથી મોને ન અડો હાથથી નાખને ના અડો અને નાક અને મોનો પેસેજ ક્લિયર રાખો આ જે વસ્તુઓ તમારા સ્ટીમ બાથ આ પ્રકારની વસ્તુઓ નાખીને લઈને તો તમને હું એવું નથી કે તો તમે સો સો ટકા સેફ છો પણ તમને એક રક્ષણ ચોક્કસ મળશે ત્યાર પછી તમારા શરીરમાં રોગ પ્રતિરોધક શક્તિઓ વિકસાવવા માટે તમે ગળો સત્વ અથવા તો આયુર્વેદની જે દવાઓ છે જેનાથી તમારી રોગ પ્રતિરોધક શક્તિ વધે ચવનપ્રાશ છે કદાચ મળતો હોય તો તે બજારમાં ચવનપ્રાશ મળતો નથી આમલકી રસાયણ છે આવી બધી વસ્તુઓ લઈ શકો એમાં કોઈ નુકસાન છે નહીં ગળો સત્વ લઈ શકો અને સમસમની વટી એ નામે પણ એ બજારમાં વેચાય છે પણ આ બધા ઉપાયો છે તમારી પ્રતિરોધક શક્તિને ડેવલપ કરવાના એનાથી હંડ્રેડ પર્સન્ટ બધું તમારું બરાબર જ થઈ જશે એવું માનીને કાલથી હું તો બજારમાં ફરીશ કારણ કે હું તો સમસમની વટી લઉં છું કે બીજી દવાઓ લઉં છું એવું નહીં કરતા કોઈપણ પ્રકારની એલોપેથિક દવા ડૉક્ટરને પૂછ્યો કે નહીં લેતા એટલે તમે લેરિયાગો ગળતા હો કે તમે એચક્યુસી એટલે હાઇડ્રો હાઇડ્રોક્સી ક ગળતા હો તો એ નહીં કરતા એ તમને નુકસાન કરશે ફાયદો નહીં કરે હોમિયોપેથી પણ દવા આવે છે પાંચ દિવસનો કોર્સ આવે છે એ પાંચ દિવસનો કોર્સ આર્સેનિક ને બીજી એક કંઈક દવા આવે છે મને હોમિયોપેથીમાં બહુ જાજુ જ્ઞાન નથી પણ હોમિયોપેથીમાં એની એને રોક અટકાવવા માટે પાંચ દિવસની એક દવાનો ડોઝ છે બે પડીકા આવે છે પહેલા દિવસે ને બીજા દિવસે પડીકા લેવાના અને નાની નાની પાંચ પાંચ ગોળીઓ બે 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 આવે છે ગોળી એ નાની નાની પાંચ પાંચ ગોળીઓ દિવસમાં બે વખત સવારે અને રાત્રે એમ પાંચ દિવસ લેવાની હોમિયોપેથિકના જાણકાર ડૉક્ટર પાસેથી તમે આ ડોઝ પણ લઈ શકો એમાં કોઈ નુકસાન નથી હું આટલી બધી વિગતે વાત આજે એટલા માટે કરું છું કે તમારા મગજમાં એવી ભૂલથી પણ ખોટી સલામતીની ભાવના ના ઊભી થઈ જાય કે સરકારે કર્યું છે તે બધું વિચારીને જ કર્યું હશે ને સરકારે આપણને આ છૂટ આપી છે તો હવે ભય નહીં હોય તો જ આપી હશે ને ના એવું નથી સરકારની પણ કેટલીક મજબૂરીઓ હતી અર્થવ્યવસ્થા તૂટી રહી હતી અને એ સાથે સાથે ચાલે માણસનો રોટલો પણ ચાલે રોજી પણ ચાલે હું માનું છું કે આ સાચો રસ્તો છે વહેલા થવો જોઈતો હતો પણ દેરસાએ દુરસ્તાએ પણ એનો અર્થ એ નથી કે કોવિડ જતો રહ્યો છે ગુજરાત એ દેશમાં બીજા નંબરે છે કોવિડના ચેપ લાગવામાં બીજી એક વાત એ પણ સમજી લો કે આ રોગનો ચેપ બહુ મોટા પાયે લાગે છે અને એટલે કોઈને માસ્ક એટલા માટે બાંધવાનો કે આપણે છીંક ખાઈએ કે ઉધરસ ખાઈએ તો એના થૂંક બીજા પર ના ઉડે અને બીજું કોઈ છીંક ખાય કે ઉધરસ ખાય તો એનું થૂંક આપણા પર ના ઉડે આટલું કરીએ તો સોમાંથી નવ્વાણું ટકા આપણે કોવિડથી બચી શકીએ પણ આમાંનો એક પણ સ્ટેપ ભૂલવાનો નહીં આંખેને મોએ હાથ નહીં અડાડવાનો નાકેને મોએ હાથ નહીં અડાડવાનો માસ્ક સાદા કપડાનો હશે તો પણ ચાલશે તમારો રૂમાલ મોડે બાંધશો તો પણ ચાલશે દુપટ્ટાના ચાર ગળી કરીને બાંધશો તો પણ ચાલશે પણ એ નાક ઢંકાય અને મોઢું ઢંકાય તે રીતે બાંધવાનું કેટલાક લોકો શું કરે છે નાક ખુલ્લું રાખે અને મોઢા ઉપર માસ્ક બાંધે એનો કોઈ અર્થ નથી કારણ કે નાક ખુલ્લું હશે તમારું તો એ તો એનું એ થયું તમે મોડું બાંધ્યું ને નાક ખુલ્લું રાખ્યું એને પ્રવેશવા માટેનો એક રાજમાર્ગ તો તમે ખુલ્લો રાખ્યો એટલે નાક ઢંકાવવું જોઈએ આટલા સુધી અને મોઢું ઢંકાવવું જોઈએ એ રીતે તમે રૂમાલ કે દુપટ્ટો બાંધશો તો ચાલશે પાણી બને ત્યાં સુધી ઉકાળીને પીવો સહેજ હૂંફાળું પાણી ફાવતું જો કે ઉનાળો છે ના ફાવે તો વાંધો નહીં પણ ફ્રીજમાં મૂકીને ઠંડુ કરેલું પાણી તો નહીં જ પીવું ઉકાળેલું પાણી માટલામાં ભરો કોઈ જ વાંધો નહીં ફ્રીજમાં મૂકીને ઠંડુ પાણી અથવા ઠંડી કોઈ વસ્તુઓ કે ઠંડા પીણા કે આઈસ્ક્રીમ હમણાં ઉનાળો છે ભાવે પણ એ નહીં કરતા એર કન્ડિશનર ઘરમાં ધમધમાટ નહીં ચલાવતા તમારા ત્યાં ઘરમાં એસી હોય તો ઘણા બધાના ત્યાં અઢાર ને વીસે ચાલતું હોય છે એસી એસી તમારો છવ્વીસ થી ઉપર નીચે નહીં ચાલવું જોઈએ બહાર જાઓ ત્યારે અચૂક માસ્ક બાંધવાનો હવે તો બસો રૂપિયા દંડ છે ગમે ત્યાં થૂંકો તો પણ બસો રૂપિયા દંડ છે પાછા આવો ત્યારે કપડાં બદલી નાખવાના અને હાથ એ સેનિટાઈઝરથી અથવા સાબુથી અચૂક ધોઈ નાખવાના ત્રીસ સેકન્ડ સુધી હાથ ઉપર ફીણ રહે એ રીતે સાબુથી તમે ધોશો તો પછી એ જીવાણુઓ રહેવાની કોઈ શક્યતા નથી હવે સાદી સીધી વાતો છે આ ફરી ફરીને તમને એટલા માટે કહું છું કે એવા કોઈ બ્રહ્મા નહીં રહેતા કે હવે કોવિડ જતો રહ્યો છે ધીરે ધીરે એનું જોર ઓછું થતું જવાનું છે હજુ મારા મત પ્રમાણે કોવિડનો એક બીજો ઝાટકો એ જુલાઈમાં અથવા તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવવો જોઈએ એટલે આપણે હા એ અજયભાઈ ન્યૂઝ છે મેં મોડર્નના કંપનીનું નામ કહ્યું ને પણ એ હજુ ટ્રાયલ સ્ટેજે છે મોડનના નામની કંપનીએ ચાર માણસો ઉપર પ્રયોગ કર્યા છે ચાર માણસ પ્રયોગ ક્લિનિકલ ટ્રાયલ ના કહેવાય એટલે હજુ ક્લિનિકલ ટ્રાયલ થાય અને ત્યાર પછી એને બજારમાં આવતા વાર લાગે બીજું અમેરિકામાં ધારો કે જ્યારે બજારમાં આવશે ત્યારે અમેરિકાનો પ્રમુખ એટલે એક નંબરનો બકવાસ માણસ છે એ પહેલાં પોતાને જોઈતી બધી વસ્તુઓ સ્ટોક કરી લેશે પછી જ અમેરિકા બહાર જવા દેશે એટલે આમાં બહુ ઝડપથી રસી આવી જાય એવું નથી માનતો ચાર મહિના મારા મત પ્રમાણે લાગવા જોઈએ ડૉક્ટર માવળંકર જે પબ્લિક હેલ્થના નિષ્ણાંત છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર છે એમના મત પ્રમાણે નવેમ્બર ડિસેમ્બર મહિનો આવી જશે આ બધી ગણતરીઓ છે પછી વહેલી આવી જાય તો સારું એમાં નુકસાન શું છે પણ શક્યતાઓ ઓછી છે એટલે આટલી કાળજી દોસ્તો તમે રાખજો અને ભેગા નહીં થતા કોઈની દુકાન દોસ્તારની ખુલ્લી હોય તો ત્યાં જઈને ગાદી ઉપર જમાવતા નહીં એમાં અને જેની દુકાન ખોલી હોય એને પણ બહુ સ્પષ્ટ રીતે નમ્રતાપૂર્વક કહેવું પડે કે ભાઈ દુકાનમાં કાયદા પ્રમાણે પાંચ માણસથી વધારે ભેગા થઈ શકતા નથી ગમે તેવડી મોટી દુકાન હોય તો પણ અને બીજું કે ડિસ્ટન્સિંગ પાંચ ફૂટનું અંતર રાખવાનું સરકાર ત્રણ ફૂટ કે છે હું શરૂઆતથી પાંચ ફૂટ કહું છું તમે આટલું કરશો તો તમને કોઈ તકલીફ નહીં પડે આટલી વસ્તુ તમે કરો આયુર્વેદની કેટલીક દવાઓ એ સુદર્શન ઘનવટી હોય ગળો સત્વ જુદા જુદા નામે વેચાય છે ઝંડુનું સંશમની વટી તરીકે વેચાય છે બે ગોળી સવારે બે ગોળી રાત્રે બંનેનો એ ડોઝ છે લીંબુ એક ઓછામાં ઓછું રોજ પેટમાં જવું જોઈએ વિટામિન સી એ જરૂરી છે વૃદ્ધો હોય તો એમને વિટામિન ડી સપ્લિમેન્ટ પણ આપવી જોઈએ બીજું આ રોગ દૂધના જે બનાવટો છે એના માટે નકામો છે એટલે રાત્રે દહીં ખાવું અથવા તો દૂધની બનાવટો ખાવી એ આ રોગ માટે યોગ્ય નથી અને એ ના ખાવું દૂધની બનાવટો અને દૂધ પણ ચામાં નાખીને ઉકાળીને પીવો તો વધારે સારું પડે એકલું દૂધ માંદા માણસો હોય એના માટે બરાબર છે કારણ કે બીજી દવાઓ લેતા હોય પણ બાકી અત્યારે આટલી કાળજી આપણે રાખીએ તો તમને વાંધો નહીં આવે એટલે પહેલી વાત કે આ જતું નથી રહ્યું મહારાષ્ટ્ર પછી આજે પણ ગુજરાતમાં મોતનો અને ચેપ લાગવાના આંકડામાં આપણે એટલા જ આગળ છીએ વિશ્વભરની વાત કરીએ તો ત્રણ લાખ કરતાં વધારે માણસોને આ રોગ થઈ ગયો છે અડતાળીસ લાખ જેટલાને એનો ચેપ લાગ્યો છે તો ધીરે ધીરે કેટલાક દેશો એમાંથી બહાર પડાવ્યા છે આ રોગ વધારે એની મારક શક્તિ નથી ભારતમાં એની મારક શક્તિ ત્રણ ટકા છે ગુજરાતમાં છ સાડા છ ટકા છે ઊંચી છે અમદાવાદના કારણે હશે કદાચ પણ બાકી ત્રણ ટકા એની મારક શક્તિ એટલે એવું ગભરાઈ જવાની કોઈ જરૂર નથી બીજું મેં કહ્યું હતું અગાઉ ફરી એકવાર કહું છું કે સમાજ આવા લોકોને હું ફાપે કોઈને કોવિડ થયો હોય અથવા છીંકો આવે ને ફ્લૂ જેવું થયું હોય એટલે જાણે મોટો તમારામાં જીવતો બોમ્બ પેસી ગયો હોય એ રીતે હોહા ના કરો એને દવાખાને લઈ જાઓ એને એન્કરેજ કરો કે કશો વાંધો નહીં જો પહેલાં ભાઈને મટી ગયો પહેલા ભાઈને મટી ગયો પહેલા ભાઈને મટી ગયો કાલે તમે સાજા થઈને આવી જશો કુટુંબ ક્વોરન્ટાઇનમાં હોય તો એને હું ફાપક તમારે કંઈ જોઈતું કરતું હોય તો ફોન કરજો અમે તમને દૂરથી તમારે જે વસ્તુ જોઈતી હશે તે પૂરી પાડીશું તો આપણે સમાજ તરીકેની જવાબદારી વ્યક્ત કરી કહેવાય ફરી સરદાર પટેલનો દાખલો આપું છું કે અમદાવાદમાં માણસો મરતા હતા મહાત્મા ગાંધીએ એમનો કોચરપનો આશ્રમ ખસેડીને સાબરમતી લઈ ગયા સરદાર પટેલ લાલ દરવાજાના એમના મકાનમાંથી હટ્યા નહીં નહીં ને નહીં એ કે જો હું જ ચાલ્યો જઈશ તો આ લોકોનું ધ્યાન રાખવાવાળું કોણ છે એટલે આ વાત બિલકુલ ધ્યાનમાં રાખજો ટોળે કોઈ પણ વળતું હોય તો તમે એમને સમજાવજો જો તમારા મિત્રો હોય તો અને ઝઘડો કર્યા વગર તમે એમનાથી કામ પાડજો એટલે મારી બહુ સરળ વાત છે તમને કે આટલી વાત મગજમાં રાખજો હવે દુનિયાની વાત કરીએ તો અમેરિકામાં સૌથી વધારે મૃત્યુ થયા છે અમેરિકા જેવા દેશમાં આરોગ્ય વ્યવસ્થા સદંતર નિષ્ફળ ગઈ છે એટલે તમે જો અયોગ્ય હાથોમાં કામ સોંપો તો શું થાય એનું ઉત્તમ ઉદાહરણ અમેરિકા છે જગતની મોટામાં મોટી મિલિટરી તાકાત સાયન્સ અને ટેકનોલોજીની દૃષ્ટિએ પણ ખૂબ આગળ એ અમેરિકામાં એના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અણઘડપણાને કારણે અધિકારીઓને ધમકાવા ડરાવવાને કારણે તરંગી નિર્ણયો લેવાના કારણે અમેરિકાની આરોગ્ય વ્યવસ્થા જે રીતે અમેરિકાની ઇજ્જત આબરૂ હતી એક મહાસત્તા તરીકેની તે રીતે કામ કરી શકી નથી એટલે તમારી પાસે સારામાં સારા હથિયાર હોય પણ સેનાપતિ જેનો આંધળો એનું લશ્કર કૂવામાં પડે એવી આપણા ગુજરાતીમાં કહેવત છે તો આ વાત પણ ધ્યાનમાં આપણે રાખવી જોઈએ અમેરિકાનો દાખલો આપતા હોઈએ ત્યારે એટલે પછી શું થાય તો પછી એનું બાનું ઠીકરું કોઈના પર તો ફોડવું પડે કારણ કે સામે ચૂંટણીઓ આવે છે અને આ છે એટલે આપણે એ દિશામાં વિશ્વ આરોગ્ય સંસ્થા એમ કે કામ કરવામાં નિષ્ફળ ગઈ છે અને ચીનની એજન્સી તરીકે કામ કર્યું છે એણે એટલે ચીનના સામે અને આ આ આ વુહાનમાંથી વાયરસ ફેલાયો કે બીજે ક્યાંયથી ફેલાયો એ માટે એક તટસ્થ તપાસ થવી જોઈએ એવો કાગારોળ શ્રીમાન ટ્રમ્પે આરંભી હતી એટલા સુધી કે નાના બાળકની માફક એણે ધમકી આપી કે હું વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી નીકળી જઈશ યુનાઇટેડ નેશન્સની આ સંસ્થામાંથી નીકળી જઈશ અને છેવટે આ પ્રકારની તપાસ કરવા માટેની સમિતિ રચાઈ એટલે એક જિદ્દી માણસ એક અનાડી માણસ દુનિયાને વિશ્વયુદ્ધના આરે લઈ જઈને મૂકી દે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું છે આપણે એને મિત્ર કહેતા હોઈએ તો વિશ્વનો તો એ મિત્ર નથી જ એ બાબતમાં હું બહુ સ્પષ્ટ રીતે માનું છું ચીનનો વાંક હશે તો ચીનનો આ બે લોકો લડશે જો તો એમાં બીજા લોકો જોડાશે અને આજની પરિસ્થિતિમાં ભલે યુદ્ધ ન થાય નાનો મોટો મર્યાદિત યુદ્ધ થાય પણ અર્થવ્યવસ્થાની તો છીણી મુકાઈ જશે હવે માણસ યુદ્ધથી મરે કે ભૂખમરાથી મરે મરે છે તો ખરો જ તમને બેરોજગારીથી ઘરમાં ફાંસો ખાય કોઈ માણસ કે કોવિડનાથી મરે મૃત્યુ તો થાય જ છે એટલે આ પરિસ્થિતિ પર ડોનાલ્ડ ટ્રમ્પે જે એક મહાસત્તાને છાજે નહીં તેવું વલણ બતાવીને પોતે નથી ભૂલ કરી પોતાના અપજસ્ટનું ઠીકરું કોકના પર ફોડવા માટે એણે આખી દુનિયાને સકંજામાં લીધી છે એમ કેવું જરાય ખોટું નથી જરાય ખોટું નથી બીજું અજયભાઈ કહે છે કે બધાને કોવિડ થશે ના નહીં થાય કોવિડનો એસી ટકા લોકોને જે ચેપ લાગે છે માઇલ્ડ હોય છે સમજી લો અને માણસ સાજા થઈ જાય કશું નહીં કરો તો એ સાજા થઈ જશે કેટલાક તો એસિમ્ટોમેટિક હોય છે એને કોઈ લક્ષણો જ નથી દેખાતા જે કંઈ તકલીફ છે આ એ વીસ ટકા માટેની છે અને વીસ ટકા માટે આપણે એવો મોટો ઉબાળો ઊભો કર્યો છે કે ના સમજી શકાય પણ કોવિડનાથી માણસ મોર્બિડિટી વધે છે એની પણ મોર્ટાલિટી ઓછી છે એ મારે કેટલો નથી પણ મૂળ વાત એ છે કે કોઈના શરીરમાં કોવિડનો ચેપ હોય તો એ સાયલન્ટ કેરિયર હોઈ શકે કેટલાક સુપર કેરિયર હોઈ શકે એટલે માણસ માણસથી દૂર રહે અને માણસની એકબીજાના સંપર્કની ચેન અજયભાઈ તૂટે તો આપણે કાળજી રાખીએ તો આ રોગ ફેલાતો અટકે મેં પહેલાં પણ કહ્યું હતું પગમાં કાંટો વાગે તો પગરખાં પહેરવાથી પગનું રક્ષણ થઈ શકે છે આખી દુનિયાને ચામડે મળવા જવાની જરૂરત હોતી નથી જ્યારે દુનિયાને ચામડે મળવાના પ્રયાસો થતાં જોઉં છું ત્યારે જરા આશ્ચર્ય થાય છે બીજું આ રોગમાં વેન્ટિલેટર નહીં વાપરવું એવા નિષ્ણાતોના અભિપ્રાય છે કારણ કે આ નિમોનિયા નથી આ રોગનો જે વાયરસ છે એ તમારા હિમોગ્લોબિન પર ચડી બેસે છે અને હિમ નામનું જે લોહ છે લોહ તત્વ તમારામાં છે એને છૂટું પાડે છે એ છૂટું પડીને ફેફસામાં જમા થઈને ફેફસાને બ્લોક કરે છે વેન્ટિલેટર કરતાં હાઈ ફ્લો ઓક્સિજન એની સાચી ટ્રીટમેન્ટ છે એવું નિષ્ણાતોએ હવે સ્વીકાર્યું છે એટલે વેન્ટિલેટરની એટલી જરૂર પણ નથી અને વેન્ટિલેટર એ એના માટેની ક્રિટિકલ રિક્વાયરમેન્ટ એક જમાનામાં આપણે એમ સમજતા હતા કે આ એઆરડીએસના જેવા જ લક્ષણો ધરાવે એટલે ન્યુમોનિયા છે પણ આ ન્યુમોનિયા નથી આ જુદી જાતનો રોગ છે જુદી એની પ્રક્રિયા છે અને એટલા માટે ડાયાલિસિસ જરૂર પડે છે ક્યારેક તો ક્યારેક હાઈ ફ્લો હાઈ વોલ્યુમ ઓક્સિજનની જરૂર પડે છે દવાઓ એના ઉપર જુદા જુદા જે એન્ટ્રી વાયરલ છે એચઆઈવીની દવાઓ સમેત મેલેરિયાની એચઆઈવીની આ બધી દવાઓ ભેગી કરીને ડોક્ટરો એમની ટ્રીટમેન્ટ કરતા હોય છે અને એમાં નસીબદાર હોય તે સાજા થઈ જાય છે મોટાભાગે સત્તાણું ટકા કેસીસ સુધરે છે ત્રણ ટકા પછી એકદમ શરીરમાં વિકનેસ હોય બીજા બધા દર્દો હોય ગુટકા તમાકુ જથ્થાબંધ ખાધા હોય બે જુડી બીડી પી જતા હોય સિગરેટ પીતા હોય એવા લોકોને થોડી તકલીફ પડે એવાય બચે છે એવું નથી બચતા પણ એમને તકલીફ પડે એટલે આટલી બાબત આપણે ખ્યાલમાં રાખવી જોઈએ આપણી કાળજી આપણે બહુ જ વ્યવસ્થિત રીતે રાખવી જોઈએ એ ભૂલી જવું જોઈએ કે સરકાર આપણી કાળજી રાખશે આપણે તો હવે એવું શીખી ગયા છે કે સરકાર આપણી કાળજી રાખશે એટલે આપણે એમને સમજીએ આ રોગને સમજીએ અને બીજું કે આયુર્વેદની કેટલીક દવાઓ છે એ રોગ પ્રતિરોધક શક્તિ વધારે છે એની આડઅસર નથી એલોપેથીની દવાની આડઅસર હોય તમે જો આ ક્લોરોક્વિન લેશો એચ એચક્યુસી લેશો કે લારિયાગો લેશો અને તમારે એરિથેમિયા હશે હાર્ટનું તો હૃદયના ધબકારા બંધ થઈ જશે એટલે એની આડ અસર છે આયુર્વેદની દવાઓની આ ઓસળિયાની કોઈ આડઅસર નથી હોમિયોપેથીની જે દવા છે એની પર કોઈ આડઅસર નથી એટલે આપણે એમને મેં લઈએ શું વાંધો એમ તમે અત્યારે બીજું કંઈ ના કરતા હોવ અને ચવનપ્રાશ મળતો હોય તો ચવનપ્રાશ એક એક ચમચી રોજ લો તમે સનસમની વટી બે ગોળી અને સુદર્શન ઘનવટી બે ગોળી સવાર સાંજ લો લીંબુનું સેવન કરો વિટામિન સી મળે તમને એ માટે અને પૌષ્ટિક ખોરાક ખાઓ પૂરતી ઊંઘ લો કામ વગરના બહાર ના નીકળો લોકોના સંપર્કમાં ના આવો તો ઘણું બધું તમારા માટે રક્ષણ છે કોઈ રસીની જરૂર નથી પણ તમે આ બધું જ કરો અને પછી કહો કે હવે આની દવા શું તો એની દવા પછી આપણે શોધવા જવી પડે અને એ દવા હજુ સુધી દુનિયામાં કોઈ વિકસિત દેશમાં પણ શોધાઈ નથી જો એવું હોત જો એ દવા હોત તો અમેરિકામાં આટલા બધા મરણ ના થયા હોત એના પણ કારણો સમજો એમને એમ ગભરાશો નહીં અમેરિકા યુરોપ એમાં આ ઇસ્ટર પછીની સિઝન ઉનાળો આવે તે પહેલાંની અને શિયાળો જાય તે પછીની વચ્ચેની જે સિઝન છે તે બરફ પીગળવાની સિઝન છે વરસાદ આવે આ જે હ્યુમિડ એટમોસ્ફિયર છે હ્યુમિડ એન્વિરોનમેન્ટ છે તે ફ્લૂને બહુ માફક આવે છે એટલે એમને મેં કોવિડ ના હોય તો પણ આ દેશોમાં વર્ષે દાડે અઢીથી ત્રણ લાખ લોકો ફ્લૂથી અને શરદીથી મરે છે એટલે ત્યાં એને આ કોવિડને મજાનું ગ્રાઉન્ડ મળી રહ્યું અને બીજું કેટલીક રસીઓ એ લોકો રહેતા નથી એવું પણ કહેવાય છે એના જોકે કોઈ રિસર્ચ બેઝ નથી પણ એવું મારા વાંચવામાં પણ આવ્યું છે ને ડૉક્ટર માવળંકરથી માંડીને કેટલાક નિષ્ણાત ડૉક્ટરો સાથેની ચર્ચામાં પણ આવ્યું છે કેટલાક સાહિત્યમાં પણ એનું એની વાત થઈ છે કે બીસીજી જે ટીબી વિરોધી રસી જેણે લીધી હોય એને પ્રમાણમાં આ રોગ ઓછો થાય છે એટલે એની 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 જે ઉગ્રતા છે એ ઓછી પકડે છે એટલે ભારતમાં ઓછા મૃત્યુ છે પ્રમાણમાં ઓછા લોકોને રોગનો ચેપ લાગ્યો છે એના આ બધા કારણો છે વત્તા જે તમારા ત્યાં વાયરસ છે એ જ વાયરસ અમેરિકામાં કે એ જ વાયરસ યુરોપમાં નહીં હોય આ વેશ બદલતો રાક્ષસ છે એટલે ત્યાં એની ઉગ્રતા હોય તે ઉગ્રતા એ ના હોય એવું પણ બની શકે ઘણા બધા કારણો છે પણ આપણે રાજી થવું આપણે નસીબદાર છીએ અને એક વાતમાં તો એ કહું જ હું માનું જ છું કે ઈશ્વરની કૃપા છે આપણા પર કે આપણે હજુ એવા જબરજસ્ત કિલર વાયરસના બરડામાં આવ્યા નથી એટલે આટલી વાત મારે તમારે આજે આજે તમારી સાથે સ્પષ્ટતાપૂર્વક કરવી હતી જેથી કરીને તમે એવા કોઈ પણ હોટ કોફી પીવાય હતી શું કોઈ વાંધો નહીં પણ બ્લેક પીવો તો સારું હોટ કોફી પીવાય તમે ગ્રીન ટી પીતા હો તો પીવાય હર્બલ ટી પીવાય પણ આપણે સહેજ જીવ ગળામાં આમ ગરમ લાગે એવું પીશો તો ફાયદો થશે અને આ કશું ના થાય તો તમે તજ આદુ દેશી ગોળ અને તુલસી આને ઉકાળી અને એનું ડિકોક્શન પીસો તો પણ ચાલશે કોઈ વાંધો નહીં આવે તુલસીમાં બહુ જ મોટા એન્ટીવાયરલ ગુણો છે કોઈ પણ માણસ જો ઉંમરલાયક માણસ હોય તો અગિયાર પત્તા તુલસીના અને પાંચ મરી રોજ સવારે ચાવી જાય તો પણ એના માટે એ ખૂબ ઉપકારક પુરવાર થશે આ તુલસીના ગુણો છે ગળો સત્વ હિમોગ્લોબિન માટે બહુ સારું છે અને સુદર્શન ગણવટી તમારે શરીરની અન્ય આયુર્વેદ મૂળ મૂળભૂત રીતે માદગી માટેના ત્રણ દોષો ગણે છે કફ વાત અને પિત્ત આ કફ વાત અને પિત્તની વિકૃતિઓ સુધારો તમે તો રોગ ના થાય એવું આયુર્વેદ માને છે એટલે આટલું કરી શકાય એટલે અતિશભાઈ તમે કોફી પીતા હો તો હમણાં કોફીના બદલે ગ્રીન ટી પીવો ને અથવા તો પછી આ આપણો દેશી ઉપાય અજમાવો દેશી ગોળ તો મળે જ છે ત્યાં સુરતમાં તો તમારે ભગવાનની મહેરબાની છે દેશી ગોળ અડધી ચમચી તુલસી તમારા બંગલાની આજુબાજુ તો બગીચો છે તુલસીમાં કોઈ તમને વાંધો નહીં આવો જોઈએ સુરતના વાતાવરણમાં તો તુલસી સારી રીતે એવું છે તો તુલસી આદુ ગરમ ના પડે તેટલું જો મસાક એવું હોય તો આદુનો ઉપયોગ વિચારીને કરો જેથી ગરમ ના પડે અને તજ તાજથી ભૂખ પણ લાગશે તમને અને સારું રહેશે દિવસમાં બે વખત આ ઉકાળો પીવો તમે તો તમને સારું અને એથી વધારે વખત એમનેમ પીવો પછી ગોળ લઈ નાખવાનો પણ એમને ગ્રીન ટી તરીકે પીઓ તો પણ અતિ ઉત્તમ આની હર્બલ ટી પણ આવે છે વાઘ બકરી કંપનીની આવે છે બીજી કંપનીની પણ આવે છે એ પેલા એમાં કોથળીમાં આવે છે એને ઉકળતા પાણીમાં ડબક ડબક ખવરાઈને થોડું ઠંડુ થાય એટલે પીવો તો પણ ચાલશે દોસ્તો આ સિવાયના તમારા કોઈ પ્રશ્નો છે એટલે મારે આજે તમારો એ ભ્રમ દૂર કરવો હતો આજે અમે લાઈવ કર્યું છે એટલા માટે કે આપણે ભય ટળી ગયો છે એવી ભ્રમણામાંથી બહાર આવીએ મારે તમને ગભરાવા નથી પણ તમે સાવ આઝાદ થઈ જાઓ એ સ્થિતિ નથી આવી હજો એટલું જ તમને મારે ચેતવવા છે એટલે ડિસ્ટન્સિંગ જાળવજો ટોળે ના વળતા બહાર નીકળો તો માસ્ક પહેરજો ગમે ત્યાં થૂંકતા નહીં ઉધરસ કે છીંક આવીને ઘરમાં પણ બેઠા હો તો આમ ખમીસની બાંય આમ કરીને ખમીસની બાયમાં ખાજો આટલું ચોક્કસ કરજો તો તમને ઈશ્વરની કૃપાથી કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને બીજું સોસાયટીમાં કે અન્ય કોઈ જગ્યાએ કોઈને કંઈ તકલીફ થઈ હોય તો એને તમે અછૂત ના બનાવી દેતા એ સ્ટીગમાં બહુ ભયંકર છે એટલે એને હૂંફ આપજો એને કહેજો કેટલા લોકો સાજા થઈ ગયા શું થયું એના સ્ટેટિસ્ટિક્સ આપજો એને એમ કહેજો કે સત્તાણું ટકા તો એમ જ તમને તો આ તમારો તો એંસી ટકાવાળો કેસ છે તમે તો પાંચ સાત દિવસમાં પાછા આવી જશો આ હૂંફ એને દવા કરતાં પણ વધારે ઉપયોગી થશે અને હું ફાફજો અને સમાજ તરીકે આપણી એ ફરજ છે કે કોઈને ધૂતકારીએ નહીં પણ એને હું ફાફીએ કોઈ મહાસત્તા વહેલા કોઈની મિત્ર નથી આપણે જો એવા કોટા ખ્યાલમાં હોઈએ ને તો આ બધા જ રશિયા હોય અમેરિકા હોય ચાઈના હોય કે યુરોપ હોય એ કઈ રીતે બીજા દેશોનો ઉપયોગ પોતાનું હિત સાધવા માટે કરવો એ જ એમનું એકમાત્ર ધ્યેય હોય છે બેલેન્સિંગ કરવાનું તમને સારું રાખશે પણ એ તાલિબાન સાથે ડીલ કરવાનું છે માટે પાકિસ્તાનને નારાજ નહીં કરે અને આપણે અહીં બગાડીશું અહીં શીઝિનપિંગને આપણા ત્યાં બોલાયો અને હવે ચીન સાથે આપણે બગાડીશું તો આપણી બોર્ડર એક બાજુ સળગે છે બીજી બાજુ હેલિકોપ્ટરોને આને તેને આવવાનું શરૂ થઈ જશે એટલે આપણે બહુ મગજ ઉપર બરફ રાખીને આ સમય પસાર કરવાનો છે ઝઘડો કરે ભારતને પોસાય તેમ નથી એમાં શૌર્યનો સવાલ નથી સવાલ એ છે કેટલું નુકસાન થાય અત્યારે આ આ દેશ જે જે તકલીફમાંથી પસાર થઈ રહ્યો છે એમાં એક નવું તમે અવતરણ કાઢો દેશભક્તિના નામે તો ચાલી તો જાય તો લોકો બધું કોવિડથી મરતા હોય તો એક બાજુ પર મૂકીને અત્યારે તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે હા જે હિમો હિમોગ્લોબિન ઓછું હોય તેની લો પ્રતિરોધક શક્તિ ઓછી હોય એટલે દસથી ઓછું હોય હિમોગ્લોબિન તો એમણે ડૉક્ટરને પૂછીને દવા લેવી જોઈએ અથવા ના ઇન્જેક્શન લેવા જોઈએ ના ઇન્જેક્શન ઇન્ટ્રાવેનસ અપાય છે અને ઝડપથી હિમોગ્લોબિન સુધારી દે છે ચાર પાંચ જેટલું એ ઝડપથી વધારી આપે છે એટલે હિમોગ્લોબિન તમારું દસથી ઓછું હોય તો ચિંતાજનક છે દસથી ઓછું નહીં હોવું જોઈએ તે રીતે તમારો એચબીએ વન એસી વધારે આવતો હોય તો એ પણ ચિંતાજનક છે અને એસ ક્રિએટીન એક પોઈન્ટ પાંચથી વધારે આવતું હોય તો એ પણ ચિંતાજનક છે એટલે કુદરત તો તમને ચેતવણીઓ આપે જ છે તમે એને ઇગ્નોર કરો તમે એને ના ગણો તો પછી એ તમારે એ જોખમ તમારે જ ભોગવવાનું છે બીજા કોઈ ભોગવવાનું નથી આટલો ખ્યાલમાં રાખજો અને શાંતિથી રહેજો કંઈ તકલીફ નથી બીજી હવે તો છૂટછાટ થઈ છે શાક બજારમાંથી લાવજો એમાં કોઈ વાંધો નહીં કેરી આવશે એને પણ લાવજો પણ એને સહેજ પેલો આપણો ખાવાનો સોડા છે એ ખાવાના સોડાને નાખીને હૂંફાળું પાણીમાં એને અડધો પોણો કલાક જો ઓઝોનાઇઝર તમારા ઘેર ના હોય તો ઘણા સુખી પરિવારોમાં ઓઝોનાઇઝર હોય છે એટલે એ મશીન કરી નાખે છે એ ના હોય તો આ શાકભાજીને તમે આ રીતે ગરમ હૂંફાળા પાણીમાં સહેજ આપણો બેકિંગ પાવડર એટલે અને સોડા બાય કાર્બ કહીએ છીએ આપણે એ નાખી અને અડધો કલાક રાખી મૂકશો તો એ સારું રહેશે સીધે સીધું ના વાપરશો તો વધારે સારું અને બાકી કોઈ ચિંતાનું કારણ આમાં નથી લસણનો ખોરાકમાં જેટલો વધારે ઉપયોગ થાય તેટલો તમને ઉપકારક રહેશે પણ સાથે સાથે એ કહી દઉં કે કોઈ સાહસિક માણસો કાચી લસણની કળીઓ ખાવાનો પ્રયત્ન કરશે સવારમાં તો પાંચ કળી લસણ કહીજો તો કોકને તો પચે પણ નહીં તો એસિડિટી થશે એટલે લસણ જઠરમાં એસિડિટી કરે છે અને જઠર બાદ એ ઉપયોગી છે એટલે એની એન્ટ્રી કોટેડ કેપ્સ્યુલ્સ આવે છે કે જે જઠરમાં ના ફાટે આંતરડામાં ફાટે તો એ તમે લઈ શકો એવી જ હળદરની કરકુમીન કરીને કેપ્સ્યુલ આવે છે હળદર પણ તમારો પ્રતિરોધક શક્તિ વધારવા માટે ખૂબ સારી છે તુલસીની પણ ગોળી આવે છે આ બધું લઈ શકાય એમાં નુકસાન કશું નથી તમે લેશો તો ફાયદો નહીં થાય તો નુકસાન તો નહીં થાય એટલે તમે બિલકુલ તાજા તુલસી મળતા હોય તો પછી તુલસીની ગોળીઓ શું કરવા ખાવી લીલી હળદર મળતી હોય અને એનો આપણે રસ કાઢીને ખાતા હોઈએ તો તમારે એ વધારે સારો પડે એની કેપ્સ્યુલ ખાવા કરતાં અરે બીજું કોઈ દાડો ક્યારેય કેટલાક મૂર્ખ લોકો પોતાના મેડિકલ પેરામીટર લોકોને જાહેરમાં કહેતા હોય છે કે મારું તો એમ કે વર્ષોથી મારું બ્લડ પ્રેશર એકસો ને પિસ્તાળીસ રહે છે તમારા મેડિકલ પેરામીટર જાહેરમાં ચેચવાની ક્યાં જરૂર હોય છે વર્ષોથી મારું તો હિમોગ્લોબિન નીચું જ રહે છે વર્ષોથી મને આટલી શુગર રહે છે અરે ભાઈ રહેતી હોય તો તમારા પૂરતી રાખો ને કોઈની પણ મેડિકલ બાબતો જાણવી ના જોઈએ ડૉક્ટરને પૂછવી ના જોઈએ તમારા મિત્ર હોય તો પણ નહીં પૂછવી જોઈએ કાને શુગર કેટલું રહે છે કાંઈ બ્લડ પ્રેશર કેટલું રહે છે અને આપણે તો બેવકૂફી કરીને એને જાહેરાતમાં મૂકવી જ નહીં જોઈએ પણ કેટલાક બુદ્ધિના બળદ માણસો હોય છે કે કરે જાહેરાત કરે ગ્રામાં તો આટલું રહે છે જાણે એ પણ મોટો કંઈ એમણે વાઘ માર્યો હોય તે રીતે જાહેરાત કરતા હોય છે પાછા એટલે આ બધું નહીં કરવું આપણા શરીરના આરોગ્યલક્ષી પેરામીટર્સ એ આપણા ને આપણા ડોક્ટર વચ્ચેની બાબત છે ઘરમાં પણ બને ત્યાં સુધીની ચર્ચા કરવાની કોઈ જરૂર નથી હોતી મગરનો આપણા કુટુંબના સભ્યોને શુક્રવાર ચિંતામાં મૂકવાના એટલે આટલી વાત તમે ખ્યાલમાં રાખજો ગભરાવાનું કોઈ કારણ નથી હું હું હંમેશા કહું છું કે ટેક કેર કાળજી રાખો બટ ડોન્ટ સ્કેર ગભરાશો નહીં ગભરાવાનું કોઈ કારણ નથી કોવિડ થાય એમાંથી પણ સત્તાણું ટકાને મટી જાય છે તો એટલા બધા ગભરાવાનું કારણ પણ આપણે હાથે કરીને કંકોત્રી લખીને બોલાવો એટલા બધા માણસો આપણે મૂરખ છીએ કે એને કંકોત્રી લખીને બોલાવીએ તો ના એ નહીં કરીએ એટલે ટોળે નહીં વળીએ માસ્ક પહેરીશું થૂંકીશું નહીં ઉધરસ કે ખાંસી ઘરમાંય ખાઈએ તો ખમીસની બાહીંમાં ખાઈશું શીખ આવે તો પણ ખમીસની બાહીંમાં ખાઈશું અને સાબુથી બે કલાકે દર બે કલાકે હાથ ધોતા રહીશું તો આપણે ચિંતાનું કોઈ કારણ નથી હવે આને લગતા તમારા પ્રશ્નો હોય તો પૂછો અત્યાર સુધી કોઈ દવા શોધાઈ નથી ફરી તમને કહું છું અત્યાર સુધી કોઈ રસી શોધાઈ નથી અમેરિકાની મોડના કંપનીએ એવો દાવો કર્યો છે કે અમે આ રસી વિકસાવી છે પણ એવો દાવો તો અગાઉ પણ કોઈએ કર્યો હતો ધમણને લગતી માહિતી છે એ મેં છાપામાં વાંચી છે એટલે હું એની પ્રત્યક્ષ માહિતી ધરાવતો નથી પણ છાપામાં એવું કહ્યું હતું કે દમણ અત્યારે ઓક્સિજન આપવા માટે તો ઓક્સિજન આપવા માટે આપણે વેન્ટિલેટરની જરૂર ના પડે ઓક્સિજન આપવા માટેના બીજા ઘણા બાયપેપથી માંડીને બીજા ઘણા રસ્તા છે અને એ વેન્ટિલેટર કરતાં ઘણા સસ્તા સસ્તાને અસરકારક છે એટલે આપણે એની ચર્ચામાં નહીં પડીએ જે હશે તે સરકાર જે કરતી હશે તે યોગ્ય કરતી હશે અને આપણા જ જે આપણા જ ભાઈ છે જેમણે આ સંશોધન કર્યો આટલો ઉત્સાહ બતાવ્યો એક હજાર વેન્ટિલેટર સરકારને મફતમાં આપવાની વાત કરી એ એને પણ ટુ ઇન ઓલ ફેરનેસ ટુ હિમ આપણે વાત જાણ્યા વગર એમની વાતને કે એમની પ્રોડક્ટને વખોડવી નહીં જોઈએ એ યોગ્ય નથી પણ છાપામાં આવું આવ્યું હતું એટલા પૂરતી કોઈ અતિ ઉત્સાહ થઈને જ્યારે આપણે રસીની ચર્ચા કરતા હતા એટલે મેં દાખલા પૂરતું આપ્યું હતું બાકી મને જાત માહિતી દમણ વિશે નથી અને એટલા માટે આ તરફી કે પેલી તરફી એ અત્યંત સફળ છે એવું પણ હું નથી કહી શકતો અને નિષ્ફળ ગયું છે તેવું પણ હું નથી કહી શકતો અશ્વિનભાઈ આને આ ચોમાસા સાથે બહુ જાજો નિસ્બત નથી આ પિસ્તાળીસ ડિગ્રીમાં જીવી જાય એ જાતનો વાયરસ છે ચોમાસામાં થોડો ભેજ વધશે અને આમે આપણા ત્યાં આપણે આશીર્વાદ આપીએ છીએ તો શતમ જીવે જીવે શરદ કહીએ છીએ શરદ ઋતુ એ માંદગી માટેની ઋતુ છે એ સંધિકાળ છે ગરમી પણ ના હોય ઠંડી પણ ના હોય હવામાનમાં ભેજ હોય ક્યારેક ક્યારેક વરસાદનું ઝાપટું પડી જાય એટલે એ આવું બધી અનિયમિતતાઓ થાય એ આને આ વાયરસને માફક આવે એવું સામાન્ય રીતે માણી શકાય પણ હજુ તો હજુ આપણે બીજી એક આફત આવવાની હજુ બાકી છે મેલેરિયા આવશે વરસાદ થશે પાણી ભરાશે એમ ડેન્ગ્યુ ને મેલેરિયા એ એ એ એ પણ જોડાશે આમાં એટલે આપણા ત્યાં રોગોની તો કોઈ કમી છે જ નહીં તમે જેટલા રોગના નામ દો એટલા બધા ભારતમાં છે નિલેશભાઈ મને હું જાણી જોઈને ને કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડની વાત નથી કરતો કારણ કે હું ગળોના ગુણધર્મો તમને કહી શકું આમળાના ગુણધર્મો કહી શકું અશ્વગંધાના ગુણધર્મો તમને કહી શકું અને આ બધી દવાઓ ભેગી થાય તો એની શું અસર થાય એ પણ કહી શકું આ ધ્રુવભાઈ તમે દૂધમાં અદર પી પીને પછી પાણી નહીં પીતા ઉપર એ એઠા મળે સુઈ જજો ઇટ વિલ બી યુઝફુલ અને આ લોકો ગળોને ગલોહી કે છે એટલે ક્યાંક પાછું નામમાં પેલું ના થાય કલ્પેશભાઈ મને ખબર નથી રમણનું શું છે છાપામાં એવું વાંચ્યું છે કે સફળ નથી થયું પણ એથી આગળ મને કંઈ ખબર નથી ગ્લોવ્સ પહેરવા જોઈએ શુક્રો નહીં પહેરવા જોઈએ આપણે ગ્લોવ્સ પહેર્યા હોય તો કમસે કમ આપણા હાથને કોઈ જીવાણું નહીં ચોંટે પણ એ પછી ગ્લોવ્સ પહેરીને આપણે બહાર જઈ આવ્યા બધે કાઢ્યા અને પછી એ ગ્લોવ ઉતારીને પાછા ટેબલ પર મૂક્યા વળી પાછા પહેર્યા તો એ ચેપ ફેલાવાનું કારણ બનશે તમે ખાદીના ગ્લોવ્સ પહેલાં માસ્ક પહેરો તો પણ એને સાંજે કાઢી નાખજો દિવસમાં બે જોડ રાખવાના બદલવા માટે અને એને ધોઈ નાખવાના ડેટોલવાળા પાણીમાં પલાળીને નનલાલભાઈ હું અનફોર્ચ્યુનેટલી નહીં કહી શકું દમણ વિશે કારણ કે મને કોઈ જાત માહિતી નથી એના માટેની અજા હવે એટલું બધું ગભરાઈએ ને તો તો અનેક જીવ આનાથી આનાથી ઘાતક જીવ જીવાણુ તમારી આજુબાજુ છે તમારી આજુબાજુ સરફેસથી ટ્રાન્સફર થાય એવા હવે તો ટ્યુબરકલો ઇઝ ગોઈંગ ટુ બીકમ એ મેજર પ્રોબ્લેમ ઇન ધ યર્સ ટુ કમ કારણ કે હવે ડ્રગ રેઝિસ્ટન્ટ ક્લોસિસ ડેવલપ થઈ ગયો છે દક્ષિણ ગુજરાતમાં જાઓ તો લેપ્ટોસ્પાઇરોસિસનો પ્રોબ્લેમ છે મધ્ય ગુજરાતમાં અત્યારે ઉનાળો આવે એટલે જેના ઘરે છાણના લીંપડ હોય ત્યાં વ્હાઇટ ફ્લાય થાય છે એના કારણે ચાંદીપુરમ વાયરસ થાય એટલે આપણા ત્યાં રોગોની તો કમી છે જ નહીં તો થયા કરે અને પ્રમાણમાં ઇમ્યુનિટી આપણી આ બધાથી ગળાઈ ગયેલી છે તમે જુઓ વિદેશથી કોઈ માણસ આવે અને જો એક બે દાડા બહારનું પાણી પણ પીવાનું આવે તો એને ડાયરિયા થઈ જશે એ આપણને જ થતો એટલે કેટલાક અહીં રહેવાના ફાયદા પણ છે બધું જ નુકસાનકારક છે એવું નથી દહી તમને વિશ્વાસ હોય તો કોઈ પણ દવા લેવી મારી સલાહ એ છે ડૉક્ટરને પૂછીને લેવી હું કોઈપણ બ્રાન્ડ વિશે કોમેન્ટ નહીં કરું કારણ કે દરેક બ્રાન્ડ વિશે કોમેન્ટ કોમેન્ટ કરવું શક્ય નથી અને મારું એક સરળ સિદ્ધાંત છે કે આપણે ત્યાં આયુર્વેદિક ડૉક્ટરો તો હવે લગભગ દરેક તાલુકા કક્ષાએને ગામડે ગામડે છે તમે પીએચસી જુઓ તો તો પૂછી લેવાનું ક્યાં લેવાય અરે એમાં શું ઇન્ગ્રેડિયન્ટ છે જોઈ લેવાના કોઈ ભસ્મ લેવાની હોય તો હું તમને સ્પષ્ટ ના કહું છું કે ના લેતા કારણ કે એનાથી તમારી કિડનીને લિવર પર એડવર્સ અસર થવાની પૂરી શક્યતાઓ રહેલી છે એટલે કોઈ કોઈ ભસ્મ લેવાની હોય તો જરા નિષ્ણાતને પૂછીને લેજો ભસ્મ લેવાના કારણે મેં ચાર પાંચ કેસ ખૂબ ગંભીર રીતે બગડતા જોયા છે એટલે ભસ્મ સાથે ચેડા નહીં કરતા બાકી આ ઓહોળિયા છે જે બધા દસ મૂળાદિક વાતથી મારીને કોઈ પણ એ તમે તમે લેશો તો કઈ નુકસાન તો નહીં થાય થાય પહેરો તો સારું મોજા પહેરવામાં નુકસાન નથી પણ હાથ ધોઈ નાખવા જોઈએ એ વધારે સારું છે હા મયુરસિંહજી તમે આ બહુ સાચો પ્રશ્ન પૂછ્યો હર્ડ ઇમ્યુનિટી હર્ડ એટલે પશુઓનું ટોળું માણસ પણ આમ તો પશુ જ છે હ્યુમન બિંગ ઓલ્સો ઇઝ અ કાઇન્ડ ઓફ એન એનિમલ તો એ ટોળામાં પછી જેમ જેમ આરસપરસ ચેપ લાગતો જાય ને એમ એક પ્રકારની રોગપ્રતિરોધક શક્તિ જેમ રસી લઈએ રસીમાં શું કરે છે રસીમાં એ ચેપ તમારા શરીરમાં દાખલ કરવામાં આવે છે મર્યાદિત લિમિટમાં જીવાણુઓ નથી દાખલ કરતા આવે એને મિમિક કરે એવા આર્ટિફિશિયલ જંતુઓ તમારા શરીરમાં દાખલ કરવામાં આવે છે એટલે એ તમે એ તમારા ટોળામાં બે ચાર જણને તકલીફ હોય એમાંથી બીજા પાંચ સાતને થાય વળી મટી જાય આ બધું તકલીફ કામ છે એટલે હર્ડ ઇમ્યુનિટી એટલે ધીરે ધીરે ટોળાના કારણે ઊભી થતી રોગ પ્રતિરોધક શક્તિ એટલે હર્ડ ઇમ્યુનિટી ઓક્સિજન કોન્સન્ટ્રેશન ખૂબ જ અગત્યનું છે કારણ કે એ તમારા ફેફસા હૃદયને કેટલું લોહી શુદ્ધ કરીને આપે છે તેનું ઇન્ડિકેટર છે તમારો ઓક્સિજનનો જે લેવલ છે એ ઓક્સિમીટરથી તમે માપો નેવુંથી નીચે નહીં જવું જોઈએ શક્ય હોય ત્યાં સુધી ચોરાણુંથી નીચે નહીં જવું જોઈએ અને એથી ઉપર રહે તો તમારા ફેફસા બરાબર કામ કરે છે એથી નીચે રહે તો ફેફસાને વધારે કામ કરવું પડે અને પછી એની અસર હૃદય પર થાય એટલે ઓક્સિજન કોન્સન્ટ્રેશન એ પણ બહુ અગત્યની બાબત છે